હવે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ એટલે સ્થિર વિદ્યુત અવક્ષેપક, થર્મલ પાવર પ્લાન્ટ ની ચીમનીઓના ધુમાડામાં રહેલ કણમય પ્રદૂષકને દૂર કરવા માટેની પદ્ધતિ, જેની કેટલા ટકા દૂર કરી દઈએ? 99%. થર્મલ પાવર સ્ટેશન જેવા ઉદ્યોગોના ધુમાડામાં જે ઘન કણમય દ્રવ્યો હોય, કણ સ્વરૂપી દ્રવ્ય હોય, એને દૂર કરવા માટેની પદ્ધતિ એટલે સ્થિર વિદ્યુત અવક્ષેપક, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ, એ 99% ઘન કણમય દ્રવ્યો દૂર કરે છે. હવે જોજો, એ આખે આખી પદ્ધતિમાં આ એની મોડેલ આકૃતિ છે. એમાં આ ઋણ વીજભારિત તાર હોય એટલે ઇલેક્ટ્રોડ, ઋણ વીજભારિત તાર એટલે ઇલેક્ટ્રોડ, અને આ ઋણ વીજભારિત તાર ઇલેક્ટ્રોડ છે. એમાંથી હજારો વોલ્ટેજ જેટલો ઊંચો વીજ પ્રવાહ પસાર કરે એટલે એમાંથી વિસર્જિત ઇલેક્ટ્રોન મુક્ત થાય, એટલે કે વીજ ક્ષેત્ર રચાય, એને કોરોના કહેવાય. વિસર્જિત વીજ ક્ષેત્ર રચાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય, એને કોરોના કહેવાય. અને અહીંથી અશુદ્ધ ધુમાડો પસાર કરવામાં આવે, દાખલ કરવામાં આવે, અશુદ્ધ ધુમાડો કે હવા, અને એમાં રહેલા આ બધા રજકણ છે એની સાથે ઇલેક્ટ્રોન જોડાઈ જાય એટલે ઋણ વીજભારિત થઈ જાય. અને અહીંયા નીચેની તરફ રાખેલી ભૂસંપર્તી તકતી કે પ્લેટ હોય અને એની વચ્ચેથી આ ઋણ વીજભારિત થયેલા કણોયુક્ત હવાને ધીમી ગતિએ વહન કરવામાં આવે અને માટે એ ભૂસંપર્તિત એટલે નીચેની તરફ રહેલી પ્લેટ કે તકતીઓ ઉપર એ ઋણ વીજભારિત ઘન કણ છે એ ચોંટી જશે. અને આ રીતે કેટલા ટકા દૂર કરીએ ગઈ? 99% દૂર કરીએ ગઈ. અને બીજી તરફ શુદ્ધ હવા એટલે કણમય પ્રદૂષકોથી શુદ્ધ થયેલી હોય એવી હવા એ બીજી તરફ બહાર નિકાલ થાય. ઓકે,